ગુજરાતના આમ લોકોને વીજળી સસ્તા ભાવે પૂરી પાડવા બાબતે ભુજ કલેક્ટર કચેરી આવેદન આપીને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆતો કરાઈ। ગુજરાતમાં આમ લોકોને વીજળી ખૂબ જ ઊંચા ભાવે અપાઈ રહી છે, જેના લીધે મધ્યમ વર્ગના લોકોનું આર્થિક બોજ વધી રહ્યું છે। જ્યારે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 200 થી 300 યુનિટ સુધી વીજળી મફત માપીને મધ્યમ વર્ગના લોકોને રાહત આપી રહી છે, જ્યારે ગુજરાત સરકાર વીજ ઉત્પાદનોનું ખાનગીકરણ કરી અને આમ પ્રજા પર આર્થિક બોજ વધારી રહી હોવાના આક્ષેપો કરાયા હતા। સાથોસાથ ગુજરાતના આમ લોકોને 200 યુનિટ સુધી વીજળી મફત આપવાની માંગ આવેદનમાં આપીને આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ હતી। આજે જનઆંદોલન, વીજળી જનઆંદોલન આમ આદમી પાર્ટી ચાલુ કરી રહી છે, જે 15 તારીખથી કરી અને 26 તારીખ સુધી અમારું આ જનઆંદોલન ચાલશે, અને જેની અંદર અમે પબ્લિક પ્રજા સાથે રહી અને પ્રજાની માંગણીઓને લઈ અને ગુજરાત સરકારના આ બહેરી મૂંગી સરકાર સુધી પહોંચાડવાનું અમારું કામ છે। અને અમે આ બહેરી મૂંગી સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છીએ કે ગુજરાતને પણ દર મહિને 200 યુનિટ વીજળી દરેક નાગરિકને, દરેક ઘરે ગ્રાહકને, વીજ ગ્રાહકને ફ્રી આપવામાં આવે એવી અમારી આજે માંગણી છે, જેની અંદર અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ। અને અમારી એ પણ માંગણી છે કે આજે 7 વર્ષ પહેલાં જે ગુજરાત સરકારે કરાર કર્યો હતો વીજ કંપનીઓ જોડે, જે ખાનગી પાવર પ્લાન્ટો જોડે કરાર કર્યો હતો, એ કરારને એણે જે રિવાઇઝ કર્યો, એ રિવાઇઝ કરવા પાછળનું કારણ રજૂ કરે, અને જો એ રિવાઇઝ કરવાનું કોઈ કારણ નથી તો જૂના ભાવે જે કરાર હતું એ પાછું પુનઃસ્થાપિત કરવામાં આવે અને ગ્રાહકોને વીજળી છે એ 200 યુનિટ ફ્રી આપવામાં આવે એવી અમારી આજની માંગણી છે। કચ્છની અંદર ખૂબ સારી એવી માંગ છે, કચ્છની અંદર હવે ઉદ્યોગીકરણના કારણે રેસિડન્ટ પણ વધતું જાય છે અને કચ્છની અંદર ગરમી પણ આપણે ખૂબ હોવાથી વીજની માંગ બહુ સારી એવી રહેલી છે। જો વીજની માંગ એવો છે કે જે અત્યારે જે ભાવ વધારો સરચાર્જ રૂપી ગુજરાત સરકારે 2021ની અંદર એપ્રિલ 2021માં 1 રૂપિયો 80 પૈસા જે સરચાર્જ હતું તે વધારી અને અત્યારે એપ્રિલ 2022ની સુધીમાં પહોંચતા 2 રૂપિયા 30 પૈસા સરચાર્જ જે કરવામાં આવ્યું છે એ પાછું ખેંચવામાં આવે, અને એના માટેની અમારી આ ખાસ જન આંદોલન છે। સત્યમેવ જયતે ગુજરાત સરકાર, આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, 75મો આઝાદીનો અમૃત મહોત્સવ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત, પીએમ જય, કુટુંબ દીઠ વાર્ષિક ₹5 લાખ સુધીનું વિનામૂલ્ય આરોગ્ય કવચ, આપકે દ્વારા આયુષ્માન પીએમ જયમાં યોજના, કચ્છ જિલ્લાના તમામ લાયક લાભાર્થીઓની નોંધણી કરી જિલ્લામાં 100% પીએમ જયમાં કાર્ડ ઇસ્યુ કરવાનું અભિયાન, પીએમ જયમાં કાર્ડ 100% સેચ્યુરેશન ઓફ કચ્છ, પ્રથમ તબક્કો લાયક લાભાર્થી બાબતનું માર્ગદર્શન તેમજ નામ નોંધણી ઝુંબેશ, તારીખ 25/5/2022 થી તારીખ 10/6/2022 દરમિયાન। બીજો તબક્કો નોંધાયેલ તમામ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાના કેમ્પ જૂનથી સપ્ટેમ્બર 2022 દરમિયાન તબક્કાવાર ગામ વાઇઝ આયોજન, જિલ્લા વહીવટી તંત્ર કચ્છ ભુજ,